बात करी सूरत नी, सूरत में कांग्रेस में नाराजगी ओछी थवानू नाम ज नथी ले रही। कांग्रेस से केटलाक वोर्ड में उम्मीदवारों ने फोन पर ज बारोबार मैंडेट आपी दीधा अने तेमा वोर्ड नंबर 3 माथी धार्मिक मालविया ने टिकट अपाई जेनो हवे विरोध शुरू थई गयो छे। अने एवी माहिती मळी छे के स्थानिक केटलाक कार्यकरो अने पक्षना नेताओ आ निर्णय थी नाराज छे अने धार्मिक मालवियानो विरोध करी रह्या छे। सूरत महानगरपालिका की चूंटनी अंदर भाजप बाद कांग्रेस द्वारा कही सकते जो टिकीटों जाहिर करी है अंदर खाने जो टिकीटों नाम जाहिर कराया है वोर्ड नंबर 3 अंदर पासना कन्वीनर धार्मिक मालविया ने टिकीट आपता साथ कही सकते जो लोग है प्रचार माटे निकल्या है साथ साथ आज धार्मिक मालविया है जो अल्पेश कतरा सहित जो लोग है आज फॉर्म भरसे तरह अपनी साथ अल्पेश है धार्मिक है तमी सीधी बात करी धार्मिक आज कांग्रेस तरफ से आपने टिकीट वोर्ड नंबर 3 में फाड़ी है। पाटीदार समाज अनामत आंदोलन की लड़ाई ने लई अने समाजनी अंदर जे प्रतिनिधित्व कर्युं अने एने लई आजे कांग्रेस पार्टी द्वारा वोर्ड नंबर 3 अंदर उम्मीदवार तरीके मारुं नाम सिलेक्ट करवामां आव्युं छे जेने लई हर्ष अने आनंदनी लागणी अनुभवुं छुं। धार्मिक कही शकाय छे के जाहेर नाम नथी कर्युं टेलिफोनिक बधाने जाण करी छे केम जेथी कांग्रेसना जे जूना कार्यकर्ताओ छे तेमां रोष जोवा मळ्यो। आ तमाम बाबतों से पार्टी विषयक बाबतों से पार्टी मोवड़ी मंडलों द्वारा आवा प्रकार तमाम निर्णयों लेवामां आवता होय छे कया कारणोसर नाम जाहिर करवामां नथी आव्या के शू छे ए मने ख्याल नथी परंतु मने ख्याल छे ज्यां सुधी जे पण उम्मीदवारो छे तमाम उम्मीदवारोने टेलिफोनिक जाण करी अने ए लोकोने फॉर्म माटेनी तैयारीओ संदर्भे मीटिंग वगैरह करवामां आवी छे। આ ટિકિટ મળી છે તો હવે કઈ રીતની આપણી લડાઈ રહેશે આ વોર્ડ નંબર 3 ની અંદર કઈ રીતના કામોની અંદર સરખામણી કરવામાં આવશે? પાટીદાર અનામત આંદોલનની અંદર સમાજની અંદર જે પ્રતિનિધિત્વ મળ્યું તેને લઈ અને જાહેર જીવનની અંદર તમામ પ્રકારના લોકોની સમસ્યાઓને લઈ અને લોકો અમારે પાસે પ્રશ્નો લઈને આવતા હતા અને નિરાકરણ કરવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ આજે એક રાજકીય ક્ષેત્રમાં આગળ વધવાની વાતને લઈ અને અલગ જે વાત કરીએ કે એક સત્તાની સાથે એક સિમ્બોલની સાથે લોકોના પ્રશ્નો સોલ્વ કરવાને કામ કરવા માટેની તક મળી છે અને એને અત્યાર સુધી પાટીદાર અનામતના તરીકે બેનર હેઠળ તમે લડેલા હતા તો હવે કોંગ્રેસના બેનર હેઠળ લડાઈ લડશો? મારી લડાઈ તો સમાજના જે વંચિતો છે સમાજની અંદર જે લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે એમના નિરાકરણ માટેની પહેલેથી રહી છે અને આજે એક પાર્ટીનો પ્લેટફોર્મ મળ્યું છે તો એ પ્લેટફોર્મનો વધારે ઉપયોગ કરી અને લોકોના વધારે કામ કરવાની તક મળશે। અલ્પેશ કતરે છે તેમની સાથે વાત કરી છે અલ્પેશ શું કહેશો આજે પાટીદાર અનામતના એક નેતાને કોંગ્રેસ તરફથી ટિકિટ મળી? ખાસ કરીને અત્યાર સુધી 2015થી લઈને આ દિન સુધી ધાર્મિકભાઈ અમારા સંઘર્ષના સાથી રહ્યા છે। પાટીદાર અનામત આંદોલન સમિતિમાં જ્યાં પણ જરૂર હોય ત્યાં એમણે મદદ કરી છે ખૂબ તન મન ધનથી લડ્યા છે અસંખ્ય એમના ઉપર કેસો થયા છે અને આજથી એક મહિના પહેલાં અમારે હાર્દિકભાઈ સાથે વાત થઈ હતી અને ત્યારે એમણે વાત થઈ હતી કે સુરતથી કોઈ એક વ્યક્તિને આપણામાંથી આગળ કરવામાં આવે અને સૌ સાથે મળી સમિતિ સૌ કાર્યકર્તા અને સૌ વડીલોના માર્ગદર્શનથી અમે ધાર્મિકભાઈ સાથે સંમત થયા હતા અને એમના નામને પાસ વતી અમે આગળ વધાર્યું હતું અને કોંગ્રેસ પક્ષે એ નામને સ્વીકાર્યું છે વોર્ડ નંબર 3 એમને મેન્ડેટ આપ્યું છે એમનો અમને ખૂબ ખુશી કરતાં પણ અમને સૌથી વધારે લાગણી એના ઉપર છે કે અમારા સાથી હતા અને આવનારા દિવસોમાં એ જે કંઈ પણ લડાઈ લડેશે એમાં અમે સાથ સહકાર આપશું અને પાસમાં પણ જ્યાં અમને જરૂર પડશે ત્યાં એવો સમર્થન અને મદદ આપશે એવી અમે આશા રાખશું। જે રીતે કહી શકાય છે વોર્ડ નંબર 3 અંદર ધાર્મિક માલવિયાને આજે કોંગ્રેસ તરફથી ટિકિટ ફાળવવામાં આવી છે તેને લઈને આજે પાટીદાર લોકોમાં જે ખુશી જોવા મળી છે અને સાથે સાથે કોંગ્રેસના જે જૂના કાર્યકર્તાઓ છે તેની અંદર છૂપો રોષ પણ જોવા મળી રહ્યો છે। કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।